નો ઓપ્શન, બધા ઓપ્શન કાઢી નાખો. સૌથી વધારે ઓપ્શનમાં પ્રોબ્લેમ થતો હોય ને તો મમ્મમમાં થાય, તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા હો ને એ વખતે તમારી ખરેખર પરીક્ષા થઈ જાય છે. સાચી વાત. સવારથી સાંજ તમે નક્કી કર્યું કે આજે ઓપ્શનમાં પડવું જ નથી, જે આવે એને સ્વીકારી લેવાનું. સાંજ પડી તમે જમવા બેઠા, ઘરવાળી ખુશ, આજે આખા દિવસમાં કોઈ માથાચૂક થઈ નથી. આ બહેનોને છે ને રોજ સાંજે તમને કઈ રસોઈ બનાવી એનો બહુ પ્રોબ્લેમ હોય છે. સાચી વાત છે. જો બોલ્યા, હવે હું તો વલસાડમાં રહેતો નથી, મારું કોઈ વલસાડમાં રહેતું નથી, જે રહે છે થોડા દૂર રહે છે. હવે એ જોજો, ચાર વાગે ને પાંચ વાગે જો તમને ફોન આવે છે, આજે શું બનાવવું, આવે છે કે નથી આવતો? તમે શું કહો, હવે જે બનાવવું એ બનાવું ને? એટલે વળી કે ના ના બોલો ને, કારણ કે એને ખબર છે જે બનાવું એ બનાવો, અહીંયા કે છે ને પછી હું જે બનાવું, બસ તને તો કઈ આવડતું જ નથી, હાવ ફુવડ જેવી છો. એટલે એ તમારા મોઢે જ બોલાવે, પાછું રેકોર્ડ કરે, અને સાંજ પડે જો જરા તમે આડું હોતું, આ તમે જ બોલ્યા તમે, જો સાંભળો, પ્રૂફ, સિગ્નલ આપે તમને. આપું નિયમ, આજના દિવસે આખા દિવસમાં જેવી રસોઈ હોય એવી ખાઈ લેવાની. એક ટંગ તો ગયો, હવે બે ટંગ બચ્યા છે ને, જે ટંગ બચ્યા હોય એમાં જે આવે તે ખાઈ લેવાનું. કદાચ મીઠું ઓછું હતું, તમારું મીઠું બતાવવાનું નહીં, તમારું મીઠું. આપું નિયમ, આમ ઊંચું કરો, આટલો મોટો દિવસ છે આ કંસારમાં, કદાચ ગોળ કે સાકર હું નખાય મને ખબર નથી, જે નાખવાનું ભૂલી જાય તો ભૂલી જાય, મોડો મોડો પણ ખાઈ લેવાનો. ધારણા વિગ્રહ, હાથ ઊંચા કરો ભાઈઓ, તમારા જ ઘરવાળાઓ બેઠા છે, એ જુએ છે કોણ કોણ લીએ છે, અને એને ખબર છે કે આજે તો આખા વરાહની ભેગી વાળી નાખવાની, આજે તો એને એવો હેરાન કરું, એવો હેરાન કરું કે ટસ નો મસ ન થાય, અને જો તોડ્યો તો તરત મારા સાહેબ પાસે જવાનું. તમારા શ્રાવક આજે નિયમ તોડ્યો છે, ફરીથી આપી દો. શું કીધું, પાછો લેવાનો? હા, એ વાત બરાબર. આજે તૂટી જાય ને કાલે પાછો લેવાનો. આ લોકો તોડાવશે, રોજ તોડાવશે. ધારણા અભિગ્રમ પછી કાય, એક પણ જણ બાકી ન રહેવા જોઈએ. આજનો એક દિવસ તમને શું કહું, પછી કહું, પાછા ધંધાના ટાઈમે ધંધો કરી લેવાનો. ગરમીમાં ધંધો ના કરીને પછી જયારે ઠંડી થઈ જાય ને પછી મજા ન આવે. ધારણા અભિગ્રમ બેનો તમારે લેવાય, હું અહીંયા હું જ લે. ધારણા અભિગ્રહ તમારા હાથે જ બને છે, જેવી બને તેવી ધારણા અભિગ્રહ. હવે તમારે મસ્ત બનશો, ચિંતા ના કરતા, કારણ કે એમને ભેગા થઈ લીધા છે. ધારણા અભિગ્રહ બચક ખાય અન્નદના ભોગણમ સહસ્તાગણમ માત્ર સવસ્યત્યાગણમ વોશિરે. જગતગુરુ હિરસુરી મહારાજ 425 વર્ષ પહેલાં થયા. એક દિવસ શરદીને કફ થઈ ગયો પાટણમાં, અને શિષ્યને લાગ્યું કે આજે ગુરુદેવની તબિયત બરાબર નથી. ઓરવા ગયા હતા, ગરમા ગરમ ઘેંસ મળી, પહેલાં ઠડાકે, આગળનું ઓરવા પછી જઈએ, પહેલાં ગુરુ મહારાજ પાસે જવું, ગરમ ગરમ ઘેંસ લઈને ગુરુદેવ પાસે, ગુરુદેવ અંદર પધારો. ગુરુ મહારાજ અંદર આવ્યા, 2000 સાધુના ગુરુ એટલે હિરસુરી મહારાજ, તમારા દેરાસરના ભોયરામાં છે ને, કોઈ દાડો વંદન તો કરો, વંદન તો કરો. આજે હું દેરાસરમાં ગયો, મેં કીધું આજે વૈશાખમાં છઠ, આદિશ્વર દાદાની એકે પ્રતિમા જ નહીં છે, ધાતુની છે, પાષાણમાં છે, ઉપર ચંદ્રપ્રભા છે, વાસુપૂજ્ય છે, સિમંદર છે, મારા મહાવીર છે, બધા છે, આદિશ્વર ના મળે. મેં કહ્યું ચલો ગિરિરાજ, ઉપર હું બાઘાનીમાં પણ ફાફા મારું, સમેત શિખર દેખાય, શંખેશ્વર દેખાય. મેં કીધું આ શિવચક્ર દેખાય, શત્રુંજય કેમ ન દેખાય? દરવાજો નીચેનો બંધ હતો, આજે મારે દાદાના દર્શન તો કરવા જ હતા ગિરિરાજના. અને મેં ખોલી, અંદર ગયો, ગૌતમ સ્વામી તો હતા, આમ ફેર્યું તો પાછા શિખરજી. મેં કીધું આ લોકોને શિખરજી પર બહુ પ્રેમ છે, ઉપર પણ છે નીચે પણ. આ બાજુ નજર કરે ત્યાં સિદ્ધગીરી, અને અંદર તળેટીનો, જય તળેટીની શિલા દેખાણી, અને હું ચૂકી. હિરસુરી મહારાજ છે ને બાજુમાં, આ હિરસુરી મહારાજ કપ થઈ ગયો, સાધુ ગરમા ગરમ ઘેંસ લઈ આવ્યા, અંદર બેસાડ્યા. ગુરુદેવ ઘેંસ વાપરો, તમારો કપ તૂટી જશે. ગુરુદેવ વાપરવાની શરૂ કરી, એટલી વારમાં એક બેન ઉપાશ્રયમાં આવ્યા. અરે મારા સાહેબ, મારા સાહેબ, મારા ઘરે જ અત્યારે ઘેંસ કોણ લઈ ગયું? બોલા અંદર વાળા મહારાજ હતા એ બહાર. કેમ કેમ આટલી રાડો છે? નહીં પાડો છે બેન, નસીબદાર તમને તો આજે ઘેંસનો લાભ મળ્યો, આટલા મોટા ગુરુ મહારાજને વપરાવો. અને ઓલા બેન ધ્રુસકે ધ્રુસકે રડવાનું શરૂ કર્યું. બેન તમને અનુમોદના કરવા માટે કહું છું, રડવા માટે નહીં. રડો છો શા માટે?
અને બેન કે એટલા જ માટે આટલા મોટા આચાર્યને મારી ગેસમાં જ ગરબડ થઈ ગઈ. શું થયું? હું મીઠું નાખવાની જ ભૂલી ગઈ છું. ગેસમાં તો શું જોઈએ? મીઠું જોઈએ. મીઠા વગરની ગેસ સાવ મોડી હોય. કઈ રીતના મોઢામાંથી ઉતરે? મારા સાહેબ તમે ગયા પછી મેં ચાખી એટલે મને ખબર પડી, એટલે હું દોડતી આવી. કદાચ કોઈ મહાત્માએ ન વાપર્યું હોય તો એને નમક ઓરાવી દઉં. અને મહાત્મા ગયા સીધા અંદર. બેન બાર રડે છે, એને મૂકીને મહાત્મા અંદર ગયા. મોટા મહારાજે ગેસ પતાવી દીધી. મહારાજ સાહેબ ગેસ વાપરી? હા. કેવી હતી? બરાબર. શું બરાબર? આ ગેસમાં મીઠું નતું, સાચી વાત હશે. આપણે શું કામ છે? આપણે તો અહીંયા કફને શેક મળવો જોઈએ, કપ તૂટવો જોઈએ. અરે એવું થોડું ચાલતું હશે? આવી મોડી ગેસ આપે વાપરી તો બોલવું તો જોઈતું હતું કે આમાં નમક નથી. તો હું બલવણ લેતો આવા એક પણ અક્ષર બોલ્યા વગર 2000 સાધુના ગુરુ આખી ગેસ આમ વાપરી શકે છે. અને આપણી ચટણીમાં મીઠું ન હોય, આપણે આપણું મીઠું બતાવી દઈએ. પાડો તો ખરા, આજે ખબર પડશે. કોઈ અનુભવ થાય તો કેવા આવજો મને.